ओके फ्रेंड्स, सेक्शन वन आपणो जे छे एनो त्रीजो पाठ आजे आपणे लई रह्या छीए। लेसन नंबर थ्री, सेक्शन वन, बराबर छे। तो आ छेल्लो पाठ छे, त्रण पाठ अने त्रण कविता छे, तो एमनो आ छेल्लो पाठ छे। नोटबुक अने पेन तमारी रेडी राखजो। टाइटल छे ग्रोइंग अप, पाठनु शीर्षक छे ग्रोइंग अप। लखो तमे बधा, लेसन नंबर थ्री ग्रोइंग अप बाय जॉयस केरी। लेखक नु नाम छे जॉयस केरी। तमे स्क्रीन ऊपर स्लाइड जोई शको छो, बराबर छे। तो जॉयस आर्थर केरी ए एमनु आखू नाम हतु। એમનો જન્મ 1888 માં થયો હતો અને એમનું મૃત્યુ 1957 માં થયું હતું। તમે એમનો ફોટોગ્રાફ પણ સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એ પોતે એક આઈરિશ નોવેલ કથાકાર હતા, નોવેલિસ્ટ હતા અને સાથે સાથે એક આર્ટિસ્ટ પણ હતા। હી વોઝ ઓલ્સો એન આર્ટિસ્ટ। હી વોઝ કન્સિડર્ડ એઝ ધ ફાઇનેસ્ટ રાઇટર્સ ઓફ ધ 20th સેન્ચુરી। તો 20મી સદીના એક સૌથી શ્રેષ્ઠ સારા એ લેખક હતા, લખતા હતા। હરસેલ્ફ સરપ્રાઈઝ્ડ ટુ બી અ પિલગ્રીમ, ધ હોર્સિસ માઉથ એન્ડ મિસ્ટર જોન્સન એ એમના જાણીતા પુસ્તકો છે। તો આ થોડી નાનકડી માહિતી આપણે લેખક વિશે લીધી। હવે આપણે પાઠ તરફ જઈએ। ઓકે, તો આપણા લેસનનું ટાઇટલ ગ્રોઈંગ અપ છે, આપણે શરૂ કરીએ। બધા સમય પર સમયસર આવી જાઓ મિત્રો, બધા મારે ભણાવવામાં। સો ગ્રોઈંગ અપ, ટુ ગ્રો એટલે મોટા થવું, ઉછરવું। તો આપણે નાનાથી મોટા થઈએ છીએ, વી ગ્રો અપ, રાઈટ। તમે પહેલા ધોરણમાં હતા, પછી પાંચમા માં આવ્યા, પછી સાતમા માં આવ્યા, પછી દસમા માં આવ્યા, પછી બારમા માં આવ્યા, નાવ યુ આર ઇન ધ કોલેજ। તો ધીમે ધીમે તમારા શરીરનો એટલે કે તન અને મનનો વિકાસ થાય છે મિત્રો, બરોબર છે। અને જેમ જેમ વિકાસ થતો જાય એમ એમ વ્યક્તિની રીતભાતો, વ્યવહાર, વર્તન આ બધું જ બદલાતું છે। નાનું બાળક હોય, એ બાળક નાનું હોય ત્યારે એક ચોક્કસ પ્રકારનું વર્તન કરતું હોય, જ્યારે એ મોટું થાય ત્યારે એનામાં ધીમે ધીમે ચેન્જ થવા માંડતું હોય છે। તો પાઠના બે મુખ્ય પાત્રો છે, કેટ એન્ડ જેની, બંને બહેનો છે, અને મિસ્ટર રોબર્ટ ક્વિક એ એના પપ્પા છે અને મિસિસ ક્વિક એની મમ્મી છે, બરોબર છે। તો ગ્રોઈંગ અપમાં કેવા ચેન્જીસ આવે છે બાળકોમાં એની વાત આ પાઠની અંદર કરવામાં આવી છે। જ્યારે તમે ગ્રો અપ થાઓ છો ત્યારે કેવા ફેરફારો તમારામાં છે અને તમે કેવી રીતે બીજાઓની સાથે બિહેવ કરો છો, તમારી વાતચીતની ઢબ, તમારી રીતભાત, વર્તણૂક, મેનર્સ, બરોબર છે, એ આ પાઠની અંદર આપણને થોડુંક જણાવવામાં આવ્યું છે। તો આપણે પાઠની શરૂઆત કરીએ। તમારી નોટ અને પેન, યુ કીપ ઇટ રેડી। રોબર્ટ ક્વિક coming home after a business trip found a note from his wife। Robert Quick આ બંને બહેનો કેટ અને જેનીના પપ્પા છે, he is the father of કેટ એન્ડ જેની। તમે લખો, રોબર્ટ ક્વિક એ જેની અને કેટના
ફાધર છે એવું લખો ઓકે તો એ કોઈ બિઝનેસ બિઝનેસના હેતુથી બિઝનેસ ટ્રીપ પર ગયા હતા બરોબર છે બિઝનેસ ટ્રીપ એટલે તમે બિઝનેસના હેતુથી આઉટ ઓફ ટાઉન આપવું આઉટ ઓફ સિટી આઉટ ઓફ સ્ટેટ ક્યાંક જતા હોય અને જ્યારે એ પાછા આવે છે ત્યારે હી ફાઉન્ડ અ નોટ ફ્રોમ હિઝ વાઇફ તો એની વાઇફ એમની પત્ની છે એમના માટે એક ચિઠ્ઠી મૂકીને ગઈ છે શી વુડ બી બેક એટ ફોર અને એ ચિઠ્ઠીની અંદર લખ્યું છે કે હું 4 વાગે પાછી આવીશ બટ ધ ચિલ્ડ્રન વર ઇન ધ ગાર્ડન અને એમના બંને બાળકો એ ક્યાં હતા બાગની અંદર રમી રહ્યા હતા બીકોઝ ફાધર ઇઝ ઓલ્સો નોટ ધેર મધર ઇઝ ઓલ્સો નોટ ધેર સો બોથ ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધેર ગાર્ડન હી ટોસ્ડ ડાઉન હિઝ હેટ આમ માથા પરથી એને જે ટોપી છે એ ઉછાળી ટોસ ડાઉન અને આમ ઉછાળીને ફેંકે ને પિક્ચર નહીં જોતા તો વિલન આમ પદ પેલી ટોપી નાખે ટેબલ પર પડે એવી રીતે એન્ડ સ્ટીલ ઇન હિઝ ડાર્ક બિઝનેસ સૂટ હજુ પણ એને એનું જે ડાર્ક બિઝનેસ સૂટ હોય એ પહેરવે વિચ ઇઝ ડિસલાઇક્ડ વેરી મચ જે એને ગમતું નથી પણ શું છે પહેરવું પડે હે ને આપણે સ્કૂલમાં હોય ત્યારે આપણને યુનિફોર્મ નહીં ગમતું પણ પહેરવું પડે છે એવી રીતે મેડ એટ વન્સ ફોર ધ ગાર્ડન અને સીધા એ કઈ તરફ જાય છે ગાર્ડન તરફ જાય છે ઓકે હી હેડ મિસ્ડ હિઝ ટુ સ્મોલ ગર્લ્સ હી હેડ મિસ્ડ હિઝ ટુ સ્મોલ ગર્લ્સ એટલે એને એની દીકરીઓ યાદ આવતી હતી બરોબર કારણ કે ઘરની બહાર છે એટલે એને એની દીકરીઓ બહુ જ યાદ આવતી હોય એન્ડ લુક ફોરવર્ડ ઈગરલી ટુ ધેર ગ્રીટિંગ અને એને મળવું હતું એમની દીકરીઓને ઘરે બહારથી પાછો આવે એટલે એને બે દીકરીઓ છે એટલે એની દીકરીઓ એને આઈને ભેટે બાજે ચુંબન કરે એવું હી વોન્ટેડ લાઈક ધેટ હી હેડ હોપ ઇનડીડ ધેટ ધે માઇટ એઝ બિફોર હેડ બીન વેઇટિંગ એટ ધ કોર્નર ઓફ ધ રોડ દર વખતે બને એવી રીતે એના પપ્પાની અપેક્ષા કેવી હતી કે દર વખતે જ્યારે હું જઉં છું ત્યારે એ રસ્તાની બહાર મારી રાહ જોતા ઉભા છે તમે યાદ કરો કે જ્યારે તમે નાના હોય ને તમારા પપ્પા કે તમારા મમ્મી નોકરી પર ગયા હોય અને સાંજે એનો એમનો જ્યારે આવવાનો સમય થાય ત્યારે આપણે આતુરતાથી આપણા મમ્મી કે પપ્પાની ઇવન ઘરથી થોડેક દૂર જઈને આપણે એમને મળીએ એમની સાથે સાથે આવીએ બરોબર છે એમને વાલ કરીએ સો ધીસ હેપન્સ તો બાપ મા બાપને પણ એવું હોય તો આ દીકરીઓ દર વખતે શું કરતી કે ઘરની બહાર રોડ ઉપર ઉભી રહે અને ત્યાંથી જયારે એના પપ્પા આવે બરોબર છે ત્યારે ટુ ફ્લેગ ધ કાર એન્ડ ડ્રાઈવ હોમ વિથ હિમ તો જે રોડ ઉપરથી કાર આવવાની હોય એના પપ્પાની ત્યાં રસ્તામાં જઈને ઉભા રહે એ લોકો અને એ કારની અંદર બેસીને ઘરે આવે ઓકે સો ધીસ વોઝ યુઝવલ આ હંમેશા આવી રીતે બનતું હતું ધ ક્વિક્સ ગાર્ડન અહીંયા ધ ક્વિક્સ લખ્યું છે એટલે આખા કુટુંબની વાત કરી છે ધ ક્વિક્સ એટલે બધા ઓલ ધ ક્વિક્સ ગાર્ડન વોઝ અ વાઇલ્ડરનેસ વાઇલ્ડરનેસ લખો વાઇલ્ડરનેસ ઓકે વાઇલ્ડરનેસ ઉજ્જળ એમનો બાગ કેવો છે ઉજ્જળ છે Except E-X-C-E-P-T, C-Y. The Quicks Garden was a wilderness. આખો બાગ એમને કેવો ઉજ્જળ છે કશું ત્યાં કશું રોપેલું નથી કે કશું સાફસૂફી કરી નથી એક્સેપ્ટ ફોર અ સ્મોલ વેજીટેબલ પેચ પેચ એટલે ક્યારો P-A-T-C-H. નિયર ધ પોન્ડ તો ક્યાં બાગની અંદર એમણે ક્યાંક કદાચ નાનકડું તળાવ પણ બનાવ્યું હશે તો એ જે શાકભાજી નો ક્યારો જે એમણે બનાવ્યો છે બરોબર છે એ વ્યવસ્થિત છે એન વન બેડ અહીંયા બીઈડી બેડ ક્યારી નાની આમ કશું રોપવા માટે વેર મિસિસ ક્વિક ગ્રુ ફ્લાવર્સ ફોર ધ હાઉસ અને એ જગ્યાએ આ બંને છોકરાની માં છે મિસિસ ક્વિક એ ત્યાં ફૂલો ઉગાડે ગ્રુ ફ્લાવર્સ ગ્રુ ગ્રુ નું ભૂતકાળ છે ગ્રુ ઉછેરવું ઉગાડવું લખતા રહેજો મિત્રો શબ્દો બધા ફોર ધ હાઉસ ઇટ હેડ નોટ બીન ટચ ફોર યર્સ
વર્ષો થી કોઈએ આ બાગની કાળજી રાખી નથી, કોઈએ અડ્યું નથી, કોઈએ સાફ સુફી કરી નથી, બરોબર ને? ઘણી જગ્યાએ આપણે આવું જોઈએ, ઇવન ઘણાના ઘરો પણ એવા હોય છે, હે, જાણે કે એમને જ બધું કામ હોય છે ને, બીજું કશું કામ જ નથી હોતું, ક્યાંય સાફ સફાઈ સ્વચ્છતા બાગ કે ઘરની હોતી નથી. ઓલ્ડ એપલ ટ્રીસ ટોટર્ડ ઓવર સીડી લોરેલ્સ, ટોટર્ડ અસ્થિર ઓવર સીડી લોરેલ્સ. તો લોરેલ્સ એટલે કાપ્યા વગરના ઝાડ, અનપ્રુન્ડ રોઝિસ, અનપ્રુન્ડ ટ્રીમ કર્યા વગરના, કાપ્યા વગરના, ટોલ રુઇન્સ ઓફ ડલિયાસ એન્ડ ડેલ્ફિનિયમ્સ. ટોલ રુઇન્સ, રુઇન્સ એટલે સુકાઈ, કકડાઈ ગયેલા, સુકાઈ ગયેલા ઝાડ, આ બે, આ જે છે આ એક આ અને બીજું આ, કે બંને વૃક્ષોના નામ છે, ડલિયાસ એન્ડ ડેલ્ફિનિયમ્સ. હંગ ફ્રોમ બ્રોકન સ્ટિક્સ, તો એ સૂકા થડિયા છે એમાં લટકી રહ્યા છે. આ શું બતાવે છે? કે બંને મિસ્ટર એન્ડ મિસિસ ક્વિક પોતાના ઘરની વસ્તુઓ માટે કેટલા બેદરકાર છે. આટલી બધી જગ્યા છે પણ નો બડી ટેક્સ ઇન્ટરેસ્ટ ટુ ડુ ધ ગુડ ફોર ધ ગાર્ડન. ગાર્ડન માટે કંઈક સારું થાય એવું કરવાની કંઈક બેમાંથી કોઈની પાસે ઈચ્છા નથી, અથવા તો બંને બીઝી શેડ્યુલ વાળા છે, કદાચ કોઈ બીજા કામથી વ્યસ્ત છે. કેવા કામથી વ્યસ્ત છે એ આપણે આગળ પાઠમાં જોઈશું. ધ ઓરિજિનલ એક્સક્યુઝ ફોર ધીસ નિગ્લેક્ટ, જો અહીંયા આવ્યું ને, ઓરિજિનલ એક્સક્યુઝ એટલે દલીલ શું છે? ફોર ધીસ નિગ્લેક્ટ, અમે આ બાગ બરોબર રાખતા નથી એની પાછળની દલીલ, કારણ શું છે? વોઝ ધેટ ધ ગાર્ડન વોઝ ફોર ધ ચિલ્ડ્રન, બાળકો માટેનો ગાર્ડન છે, અમે શું કરવું એને સાફ સુફી કરીએ. સી ધ મેન્ટાલિટી ઓફ ધ પેરેન્ટ્સ, બરોબર, દે શુડ ડુ વોટ દે લાઈક ધેર. તો કેટ અને જેનીને જે કરવું હોય એ ત્યાં કરે. ધ ઓરિજિનલ ટ્રુથ વોઝ ધેટ, હકીકત એ હતી, ધ ઓરિજિનલ ટ્રુથ, સત્ય વોઝ ધેટ નાઇધર ઓફ ધ ક્વિક્સ કેર ફોર ગાર્ડનિંગ. મેં હમણાં જ કીધું એમ કે મિસ્ટર અને મિસિસ ક્વિક્સ બેમાંથી એકે ગાર્ડનની ચિંતા નહોતું કરતું, એ સત્ય વાત હતી. બેમાંથી કોઈની પાસે ટાઈમ નહોતો કે એ આ ગાર્ડનની કાળજી રાખે. બિસાઇડ્સ, BESIDES, બિસાઇડ્સ એટલે તદુપરાંત, તદુપરાંત મિસિસ ક્વિક વોઝ ટુ બિઝી વિથ ફેમિલી. મિસિસ ક્વિક એ ખૂબ જ વ્યસ્ત છે, સાની સાથે? પોતાના કુટુંબ સાથે. નંબર ટુ, કાઉન્સિલ, તો જુદી જુદી કાઉન્સિલ્સ હોય છે ને એની સાથે એ વ્યસ્ત છે. એન્ડ પેરિસ અફેર્સ, પેરિસ અફેર્સ એટલે ક્રિશ્ચિયન કમ્યુનિટીમાં, તો ક્રિશ્ચિયન ધર્મની અંદર છે, જે જગ્યાએ ચર્ચ હોય એની આજુબાજુમાં જે લોકો રહેતા હોય ક્રિશ્ચિયન્સ, એ લોકોનો એક વિસ્તાર હોય છે. જેને પેરિશ કહેવામાં, જ્યાં બધા ખ્રિસ્તી લોકો રહેતા હોય એને પેરિશ, તો એ પેરિશમાં પણ કામ કરવાનું હોય છે, એટલે એ ત્યાં પણ વ્યસ્ત હોય, કાઉન્સિલમાં પણ વ્યસ્ત હોય. ક્વિક વિથ હિઝ ઓફિસ, જ્યારે મિસ્ટર ક્વિક એ એમના ઓફિસના કામમાં વ્યસ્ત હોય, ટુ ગીવ ટાઈમ ટુ અ હોબી ધેટ બોર્ડ ધેમ બોથ, ઓકે, અને સાથે એમના જે શોખ હોય એ શોખમાં ને પણ આપણે સમય આપવો પડે, જેને જે એમને ગમતું નથી પણ છતાં પણ એક સમાજમાં સારું દેખાડવા માટે પણ ઘણી વખત તમારે એ હોબીને તમારે ડેવલપ કરવી પડતી હોય છે. બટ અહીંયા જોજો, બટ ધ એક્સક્યુઝ હેડ બીકમ ટ્રુ, પણ આ દલીલ સાચી થઈ હતી. ધ ગાર્ડન બિલોંગ ટુ ધ ચિલ્ડ્રન, આ બિલોંગ નું હોવું, બિલોંગ નું હોવું.
ओके बट द एक्सक्यूज हैड बिकम ट्रू द गार्डन बिलोंग टू द चिल्ड्रन एंड क्विक वॉज इवन प्राउड ऑफ इट. तो आ जे बाग छे हवे ए कोनो छे एमना बाळकोने छे अने જેનું ક્વિક મિસ્ટર એન્ડ મિસિસ ક્વિકને એનું ગૌરવ છે. હી વુડ બોસ્ટ ઓફ હિઝ વાઇલ્ડ ગાર્ડન સો ડિફરન્ટ ફ્રોમ એની નેબર્સ શેવડ ગ્રાસ એન્ડ કોમ્બડ બેડ. હી વુડ બોસ્ટ ઓફ હિઝ વાઇલ્ડ ગાર્ડન. બોસ્ટ એટલે BOASTી બોસ્ટ. બણગા ફૂંકવા, મોટી મોટી વાતો કરવી. હી વુડ બોસ્ટ ઓફ હિઝ વાઇલ્ડ ગાર્ડન. તો એ એનો જે આ જંગલ જેવો બાગ છે એની બહુ મોટી મોટી વાતો કરતો. સો ડિફરન્ટ ફ્રોમ એની નેબર્સ, જ્યારે એના પડોશીઓનો જે બગીચો છે, બાગ છે, એ કેવો છે? શેવડ ગ્રાસ, ઘાસ સરસ રીતે કાપેલું, કટિંગ કરેલું મશીનથી કે માણસ. એન્ડ કોમ્બડ બેડ્સ, અને જે ક્યારા બનાવેલા છે એ વ્યવસ્થિત રીતે કોમ્બિંગ કરેલું છે અને યોગ્ય રીતે કરેલું છે. ઇટ હેડ કમ ટુ સીમ ફોર હિમ અ ટ્રાયમ્પ ઓફ ઇમેજિનેશન. ઇમેજિનેશન, કલ્પના, ટ્રાયમ્પ એટલે વિજય, જીત. એન્ડ ધીસ આફ્ટરનૂન વન્સ મોર હી ફાઉન્ડ ઇટ ચાર્મિંગ ઇન ઇટ્સ વાઇલ્ડરનેસ. અને જંગલિયા જંગલ જેવા બાગમાં પણ એને જાણે એની કલ્પનાની જીત થતી હોય એવું લાગે છે. બરોબર છે. હી ફાઇન્ડ્સ ઇટ ચાર્મિંગ, આમાં પણ એને મજા આવે છે, આકર્ષણ થાય છે. એન ઓરિજિનલ માસ્ટરપીસ એમાંગ ગાર્ડન્સ, આ કટાક્ષ પણ કહેવાય એને માસ્ટરપીસ, ઓરિજિનલ માસ્ટરપીસ. માસ્ટરપીસ એટલે એકમાત્ર હોય તેવું, એના જેવું બીજું ન હોય એવું. એમાંગ ગાર્ડન્સ, તો બીજા બધા ગાર્ડન્સમાં સાચી વાત છે ને, બીજા બધાના ગાર્ડન્સ તો બહુ સરસ છે, પણ તમારો ગાર્ડન તો ખરાબ છે. શું કહેવાય, વેરાન છે, કશું કર્યું નથી તમે. એન્ડ ઇન ફેક્ટ વિથ ધ સન જસ્ટ વોર્મિંગ અપ ઇન મિડ ડે. મિડ ડે એટલે બપોરનો સમય, જ્યારે સૂર્ય તાપે છે. સ્લેન્ટિંગ સ્લીપલી પાસ ધ ટ્રીઝ, અને ઝાડની પાછળ એના કિરણો આવે છે. એન્ડ મેકિંગ ઇવન ઓલ્ડ વીડ્સ શાઇન રેડ એન્ડ ગોલ્ડ. તો જે બીજ છે, WEEDS વીડ્સ, વીડ્સ, વીડ્સ એટલે બી, કોઈ પણ ફ્રૂટ હોય કે કસકના બી કેવા લાગે છે? શાઇન એટલે ચમકવું, લાલ અને સોનેરી. તો આ સૂર્યના કિરણોની અંદર, કિરણોથી આ બી જે છે, બીજ જેને કહીએ છે, જુદા જુદા એ ચમકે છે. કેટલાક લાલ છે, કેટલાક સોનેરી, યલો કલર. ઇટ હેડ ધ સ્પેશિયલ બ્યુટી ઓફ અનટચ્ડ વુડ્સ. કોઈ 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 વૃક્ષને તમે અડ્યા ના હોય, કેવું હોય હે ને, ખેતરમાં તમે ગયા હોય કે ક્યાંક ગયા હોય અને સુકાઈ ગયેલું ઝાડવું કેવું હોય? વેર ધેર ઇઝ સ્ટીલ ઇવન એમાં ક્લોઝલી ફાર્મ લેન્ડ્સ, એટલે લિટલ પીસ ઓફ ફ્રી નેચર લેબ, અ સજેશન ઓફ ધ ફ્રન્ટિયર પ્રિમેબલ ફોરેસ્ટ. ફ્રન્ટિયર લખજો, સરહદ પર રહેનારો. એટલે એકચ્યુઅલી આ સરહદ ક્યાંની છે? અમેરિકાની વાત કરે છે, અમેરિકાને ને મેક્સિકો કન્ટ્રીની સરહદની વાત કરે છે. પ્રિમેબલ ફોરેસ્ટ, આદિ સમયનું જે જંગલ હતું, ઓકે, એવા જંગલની વાત કરે છે, એની કમ્પેર કરે છે વિથ ધેટ ગાર્ડન ઓફ ધેયર્સ. અ બીટ ઓફ રિયલ વાઇલ્ડ કન્ટ્રી, થોટ ક્વીન, ટાઉન્સમેન ફોર હુમ The country was a place for picnics. તો કન્ટ્રી, અહીંયા કન્ટ્રી એટલે દેશ નહીં, ગ્રામ્ય વિસ્તાર. ઓકે, તો યુરોપિયન કન્ટ્રીઝની અંદર તમે જાઓ તો જે ગ્રામ્ય વિસ્તાર હોય ને એને લોકો કન્ટ્રી પ્લેસ કહે છે. તો જે શહેરના લોકો છે, ટાઉન્સમેન, જુઓ અંદર એક શબ્દ છે, TOWNSMEN, ટાઉન્સમેન. તો એ જે ટાઉનના લોકો છે એ આવા ગ્રામ્ય વિસ્તારોમાં જઈ અને શું કરે છે? પિકનિક મનાવે છે, મનોરંજન કરે છે ત્યાં. બરોબર છે ને? તો આજે પણ તમે જુઓ ઘણા બધા લોકો છે ને ગ્રામ્ય વિસ્તારમાં, એટલે ગામડામાં એમાં જઈને આનંદ કરતો હોય, રહેતા હોય. એન્ડ હી ફેલ્ટ એટ વન્સ રિલીઝ્ડ, એસ્કેપ્ડ. અને આ બાબત સાંભળીને એને હાશ થાય છે, રિલીફ, રિલીઝ્ડ.
અને એસ્કેપ બંને લખો, રિલીઝ, રિલીઝ, મુક્ત થવું, છૂટા કરવું, ફ્રી થવું, ફ્રીડમ અનુભવે છે. એસ્કેપ છટકવું, એનો અર્થ પણ સેમ થાય છે. હી શાઉટેડ હલો હલો ચિલ્ડ્રન, તો એ બાગમાં પ્રવેશે છે અને પોતાના બાળકોને બોલાવે છે. હલો હલો ચિલ્ડ્રન, બાળકો કેમ છો? દેર વોઝ નો આન્સર, પણ કોઈ જવાબ નથી. એન્ડ ઇઝ સ્ટોપ્ડ ઇન સરપ્રાઈઝ, આશ્ચર્યથી એ ત્યાં ઊભો રહી જાય છે, કારણ કે બૂમો પાડે છે બાળકોને, બંનેને, બંને દીકરીઓને. એને હતું કે બાગમાં હશે તો હમણાં મારો અવાજ સાંભળીને દોડીને મારી છોકરીઓ આવીને મને બાજી પડશે, પણ એવું થતું નથી. એટલે એ આશ્ચર્ય સાથે ત્યાં ઊભો રહી જાય છે. ધેન હી થોટ, પછી એ વિચારે છે, ધેન હી થોટ, દે હેવ ગોન ટુ મીટ મી, આઈ હેવ મિસ ધેમ. એને શું થાય છે કે કદાચ એ મને લેવા માટે આગળ રોડ ઉપર જતા રહ્યા હશે. મેં તમને આગળ કીધું એમ કે એ પહેલા શું કરતા હતા, રોડ ઉપર આગળ એના પપ્પા આવવાના હોય ત્યાં જતા રહે, અને રસ્તામાંથી એના પપ્પા જોડે કારમાં બેસીને ઘર સુધી આવે. એટલે એને એવું લાગ્યું, આઈ હેવ મિસ ધેમ, હું ભૂલી ગયો, કદાચ એ રસ્તામાં રસ્તામાં રહી ગયા, મારે જોવાનું રહી ગયું હશે. એન્ડ ધીસ ગેવ હિમ બોથ પ્લેઝર એન્ડ ડિસમે, અને આનાથી એને થોડોક આનંદ પણ થયો અને એને દુઃખ પણ થયું, દ્રાસકો પણ પડ્યો. ડિસમે, ડી આઈ એસ એમ એ વાય લખો, દ્રાસકો પણ પડે. ખારું, ત્યાં રોડ પર, રોડ પર છોકરાઓ ઉભા રહી ગયા હશે અને હું તો ઘેર આવતો રહ્યો. ઓકે, ધ લાસ્ટ ટાઈમ ધ ચિલ્ડ્રન હેડ મિસ્ડ હિમ ટુ યર્સ બિફોર, તો બે વર્ષ પહેલા પણ આવું થયેલું કે એ ત્યાં રસ્તામાં ઉભા રહી ગયેલા અને એ ઘરે આવતો રહેલો. હેવિંગ ગોન અ માઇલ ડાઉન ધ રોડ એન્ડ લેન ઇન એમ્બુશ બિહાઇન્ડ અ હેચ, એમ્બુશ, એમ્બુશ, ઓકે, તો ઝાડવાની પાછળ છુપાઈ જવું, તો ઝાડની અંદર. એકચ્યુઅલી આ આર્મી સાથે સંકળાયેલો શબ્દ છે, બરોબર છે? એટલે એમ્બુશ કરવાનું એટલે કોઈ જગ્યાએ છુપાઈ જઈને હુમલો કરવો. એ ધ લાસ્ટ ટાઈમ, ફરી વાંચું આખું વાક્ય, ધ લાસ્ટ ટાઈમ ધ ચિલ્ડ્રન હેડ મિસ્ડ હિમ ટુ યર્સ બિફોર, હેવિંગ ગોન અ માઇલ ડાઉન ધ રોડ એન્ડ લેન ઇન એમ્બુશ બિહાઇન્ડ અ હેચ, હેચ, એચ ઈ ડી જી ઈ, તો વાડની પાછળ સંતાઈ ગયા. ઘણી વખત બાળક શું કહેવાય, મમ્મી પપ્પા ના તો કઈ ઘરની અંદર કઈ છુપાઈ જાય, પછી બહાર નીકળે. ધેર હેડ બીન ટીયર, ધેર હેડ બીન ટીયર્સ, આંખમાં આંસુ હતા. દે હેડ રિસેન્ટેડ, રિસેન્ટ, રિસેન્ટ, આર ઈ એન ટી, ખોટું લાગવું, માઠું લાગવું, આવું ઘણી વખત થાય ત્યારે બાળકને ખોટું લાગે. દે હેડ રિસેન્ટેડ બીંગ સર્ચ ફોર, they had resented being searched for and brought home, એમને શું કહેવાય, શોધવા પડ્યા અને એમને દુઃખ લાગ્યું એન્ડ પછી એમને ઘરે લાગ્યું. they had hated the humiliating failure of their surprise, તો એ પેલું બાળકને surprise આપવાનું જે મન થતું હોય, ઈચ્છા થતી હોય, એ એમનું surprise surprise રહેતું નથી, એટલે બાળકને દુઃખ થાય. they hated, તિરસ્કાર કરવો, h a t e d, the humiliating failure, હ્યુમિલેટ એટલે અપમાન થવું, હ્યુમિલેટ, કોઈને નીચું દેખાડવા જેવું કરવું, ટુ હ્યુમિલેટ. ઓકે, તો એમને શું થયું કે અમે સરપ્રાઈઝ આપવા માંગતા હતા, અમારું સરપ્રાઈઝ પુશ થઈ ગયું, ફેલ થઈ ગયું, એટલે એ લોકો દુઃખી થાય છે. બટ ઇવન એઝ હી ટર્ન બેક ટુવર્ડ્સ ધ હાઉસ, જ્યારે પાછા ફરે છે, પાછા ફરીને જોવે છે, એન્ડ ડોજ્ડ, ડી ઓ ડી જી ઈ ડી, ટુ ડોજ, ટાળવું, અ ટ્રી, એક ઝાડ હોય છે એને અટોપીને, એને ઓવરટેક કરીને જાય છે. હી કોટ સાઈટ ઓફ જેની, એટલે એને આમ કે અહીં નથી એટલે પાછા ફરવા જાય છે, એટલે ઝાડથી આગળ નીકળે છે ત્યારે એમને જેની દેખાય છે. લખજો, નામ મેં આગળ લખાયું છે, પણ જેની આ છોકરીનું નામ છે. શું જોયે છે એ દીકરીને? લાઈંગ ઓન હર સ્ટમક બાય ધ પોન્ડ, પેટના જોરે, સ્ટમક, એસ ટી ઓ એમ એ સી, સ્ટમક એટલે પેટ, તો પેટ નીચે આવે એ રીતે ઝાડને, સોરી, તળાવના કિનારે પડી છે. લાઈંગ ઓન ધ સ્ટમક બાય ધ પોન્ડ, તો ત્યાં જે તળાવ બનાવ્યું છે ત્યાં
પેટ નીચે હોય એ રીતે અને એમનો પીઠનો ભાગ ઉપર આવે એ રીતે ત્યાં આડી પડેલી છે. વિથ અ બુક અંડર હર નોઝ, અને એનું માથું છે અને માથાની નીચે એની ચોપડી છે, પુસ્તક છે એનું. જેની વોઝ 12 એન્ડ હેડ લેટલી ટેકન ફ્યુરિયસલી ટુ રીડિંગ. જેની ઉંમર કેટલી છે? 12 years. લખજો તમે આ કદાચ પેલા શોર્ટ ક્વેશ્ચનમાં આવે કે જેની ઉંમર કેટલી હતી, હાઉ ઓલ્ડ વોઝ જેની, તો નીચે ચાર આવે 10, 11, 12, 13. જેની વોઝ 12 years ઓલ્ડ અને હેડ ટેકન ફ્યુરિયસલી ટુ રીડિંગ, અને હવે એણે 12 વર્ષની તે પછી એનો વાંચવાનો શોખ બહુ ભયંકર થઈ ગયો, ખૂબ જ એ વાંચતી હતી. ક્વિક મેડ, જુઓ બરોબર માર્ક કરી. ક્વિક મેડ ફોર ધ પોન્ડ વિથ લોંગ સ્ટેપ્સ. તો મિસ્ટર ક્વિક છે એ દોડતા દોડતા મોટા પગે એ ત્યાં જાય છે, ક્યાં? જ્યાં એમની દીકરી પડી છે. Quick made for the pond with long steps, calling, hello, hello, Jenny, hello. હાથ હલાવતો હલાવતો કહે છે, હલો જેની કેમ છે? બટ જેની મિયરલી ટર્ન હર હેડ સ્લાઇટલી એન્ડ પીયર એટ હિમ થ્રુ હર હેર. તો એને તો એ ઉભી ના થઈ કે કશું, એને રિએક્શન એ બતાવ્યું ને, એ નીચું મોઢું રાખીને એનું ચોપડીની અંદરથી જ વાળ એના ચારે બાજુ વિખરાયેલા જ, તો વાળની અંદરથી જ થોડીક આંખો ત્રાસી કરી અને એના પપ્પાને જુએ છે. Then she dropped her cheek on the book as if to say, excuse me, it's really too hot. Then she dropped her cheek on the book. પછી એનું એક ગાલ છે એ ચોપડી બાજુ મૂકી, એટલે એનું મોઢું એક સાઈડ ઉપર થયું. To say, excuse me, it's really too hot. બહુ જ ગરમી છે, એના પપ્પાને ઉદેશીને એ કદાચ બોલતી હશે. And now he saw cat. હવે એ કેટને જુએ છે. અ યર ઓલ્ડર, તો જેનીથી એ કદાચ એકાદ વર્ષ નાની છે. સી વોઝ સિટિંગ ઓન ધ સ્વિંગ, SWING. સ્વિંગ એટલે ઝૂલો, હિંચકો જેને આપણે કહીએ છીએ ને, એ સ્વિંગ. સી વોઝ સિટિંગ ઓન ધ સ્વિંગ, તો એ સ્વિંગ ઉપર બેઠી હતી. લીડિંગ સાઈડ વેઝ અગેન્સ્ટ ધ રોપ, રોપ એટલે દોરડું. લીડિંગ આડા પડવું, તો પીંચકામાં આપણે દોરડાથી એમ કે આગળ પાછળ જઈએ છીએ. વિથ હર હેડ ડાઉન, અને એનું માથું નીચું હતું. વિથ હર હેડ ડાઉન, અપારન્ટલી, અપારન્ટલી સ્પષ્ટપણે, અપારન્ટલી સ્પષ્ટપણે. ઇન ડીપ થોટ, એ હિંચકામાં બેઠી છે, એનું માથું નીચું છે, જાણે કે કોઈ ગંભીર વિચાર ન કરી રહી હોય. અપારન્ટલી ઇન ડીપ થોટ, થોટ એટલે વિચાર. હર બેર લેગ્સ, બેર એટલે ઉગાડા, હર બેર લેગ્સ ઉગાડા પગ છે એના. બ્લોચ્ડ વિથ મડ, BLOTCHED, બ્લોચ્ડ, બ્લોચ્ડ ખરડાયેલા વિથ મડ, મડ એટલે કાદવ, તો એના પગ ઉગાડા છે અને એ કાદવ કીચડથી ખરડાયેલા છે. લે એલોંગ ધ ગ્રાઉન્ડ, પગ ક્યાં છે? જમીન પર. વન ફૂટ હુક્ડ ઓવર ધ અધર, અને આમ આપણે પગ લાંબા કરીને કેમ આમ ક્રોસ કરીને બેસીએ એવી રીતે ક્રોસ કરીને બેઠેલી છે. હર હોલ એર વોઝ વન ઓફ લેંગોર, LANGOR. વાતાવરણ કેવું હતું એને જોયા પછી કેવું એને લાગે છે? હર હોલ એર, એર એટલે અહીંયા હવાની વાત નથી પણ વાતાવરણ, એને જોઈને આપણને કોઈ વ્યક્તિને જોઈને શું હવા કેવી છે, વાતાવરણ કેવું છે, હવાનું રૂપ કેવું છે, એકચ્યુઅલી હવાનું રૂપ ના આપણે લોકોને જોઈએ ને એટલે કેવું વાતાવરણ છે ખબર પડી જાય એ સેન્સમાં છે. વોઝ વન ઓફ લેંગુર, ચિંતા, મૂંઝવણ એવું એનું હતું. એન્ડ કોન્સન્ટ્રેશન, LANGOR એ લખો પહેલા, મૂંઝવણ, ચિંતા, વિચારો. And concentration એટલે ધ્યાન. To her father's hello, એના પિતાજીએ એને હેલો કીધું. She answered only in a faint, muffled voice. Muffled voice. ધીમે રહીને,
દબાયેલા અવાજે એ એના પપ્પાને એનો ઉત્તર આપે છે, હેલો ડેડી. તો બંને દીકરીઓ પોતાના પિતાજીને મળવા માટેની જે એમની ઉત્કૃષ્ટ ઈચ્છા હોય ને એ ઈચ્છા પ્રદર્શિત નથી કરતા, બરોબર છે? એટલે ધીસ શોઝ કે નાના હોય બાળકો ત્યારે જે પ્રકારનું વર્તન હોય છે એ પ્રકારનું વર્તન નથી હોતું, પણ અહીંયા એના પિતાજીને રોબર્ટ ક્વિકને કંઈક એના બાળકોમાં પરિવર્તન આવેલું દેખાય છે. હેને આપણે મોટા થઈ જઈએ, બરોબર છે, ત્યારે આપણે આપણા માતા પિતા સાથેની જે ટ્યુનિંગ હોય છે, જે વર્તન હોય છે એ જુદું હોય છે. આપણે નાના હોઈએ 10 વર્ષના ત્યારે આપણે આપણા મા બાપને કે આપણા સગા સ્નેહી હોય કે આપણા આપણને જે ચાહતા હોય, સ્નેહ પ્રેમ કરતા હોય, એ જયારે આવે ત્યારે જે રીતે આપણે ગાડા થઈને બાવરા થઈને દોડીએ છીએ, એમને ભાજીએ છીએ, એ વસ્તુ બાળક જયારે મોટું થાય ત્યારે એ વસ્તુ એનામાં દેખાતી નથી. એ અહીંયા આપણને બતાવવામાં આવ્યું છે કે બંને બહેનો કયું કારણ છે, શું છે, ધેટ વી વિલ સી લેટર ઓન. પાછળ આ પાઠના આગળના ભાગમાં આપણને વસ્તુ જોવાનું મળશે. ઓકે, તો મિત્રો અહીંયા આપણે પાઠ પૂરો કરીએ છીએ, અહીંયા આગળ મતલબ અહીંયા આજનું લેક્ચર પૂરું કરીએ છીએ. આવતીકાલે આગળ જોઈશું, ત્યાં સુધી રજા આપજો. થેન્ક યુ, બાય બાય. Thank you.